અત્યારે હું આજવા રોડની મહાકાળી સોસાયટીમાં આવેલી છું। આ મહાકાળી સોસાયટીમાં ફેરણી દરમિયાન મને ખબર પડી કે આ લોકોના મકાનો તોડી નાખવામાં આવે છે 2014 થી અને આ લોકોને ઘર વિહોણ કરી દેવામાં આવે છે। ભાજપ હોય કે કોંગ્રેસ કોઈને પણ આ લોકોને ન્યાય મળે અને આ લોકોના ઘર ન તૂટે એના માટે કોઈ રસ નહોતો દાખવ્યો। ત્યારે ફેરણી દરમિયાન મેં એ લોકોને આશ્વાસન આપ્યું હતું અને ખાતરી પણ આપી હતી કે હું હારીશ કે જીતીશ, પરંતુ જરૂરથી તમારા પ્રશ્નોને વાચા આપીશ અને તમારા ઘરનો જે પ્રશ્ન છે એના પ્રત્યે આપણે લડત આપીશું। ત્યારે અહીંના રહીશોમાં 900 નું વોટિંગ છે, 83 અને 84 નંબરનું બૂથ આવેલું છે અને આ બૂથમાં તમામ લોકોએ માત્ર ને માત્ર 6 નંબરનું બટન દબાવી અને બંગડેને વોટ આપ્યો છે। ત્યારે અહીંયા એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ લોકોના વોટ ગયા ક્યાં? આ લોકોએ વોટ જો બંગડીમાં નાખ્યા હોય તો આ લોકોના વોટ કોણે ચોરી લીધા? એનો મતલબ સ્પષ્ટ છે કે ઈવીએમમાં ગરબડી થઈ છે અને તમામ જે વોટ છે એ ગરબડીના માધ્યમથી બીજા પક્ષને મળ્યા છે। અને ન કેવલ આ વડોદરાનો પ્રશ્ન છે, આ પ્રશ્ન સમગ્ર ગુજરાતની અંદર છે। ગાંધીનગરની અંદર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુણવંતભાઈ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારના બૂથમાં માત્ર એક વોટ પડ્યો છે, ત્યારે પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે એમના પરિવારના વોટ ક્યાં ગયા? ન કેવલ ગાંધીનગરમાં આખા ગુજરાતમાં ઈવીએમ પર શંકાઓ સેવાઈ રહી છે। ત્યારે અમારી માંગણી સ્પષ્ટ છે હવે કે અમારે ઈવીએમ મશીન જોતું નથી, અમારે માત્ર ને માત્ર બેલેટ પેપર જોઈએ છે। બેલેટ પેપર હશે તો જ લોકશાહીને અમે બચાવી શકીશું। સમૃદ્ધ દેશ અમેરિકા જે શિક્ષિત છે ત્યાં પણ બેલેટ પેપર વાપરવામાં આવે છે। જે દેશની અંદર આ મશીન બને છે એ દેશમાં પણ ચૂંટણી જો બેલેટ પેપરથી થતી હોય તો ભાઈ ભારત દેશમાં શા માટે નહીં? એટલા માટે અમે પણ જ્યારે અમારી વીવીપેટની ગણતરી કરવાની માંગણી કરી તો અમને સ્પષ્ટ ના પાડી દેવામાં આવ્યું। તો તમારે વીવીપેટની જે પરજો છે ગણવાની જ ના હોય તો શા માટે આવો ઢોંગ કરો છો કે ભાઈ મશીનની સાથે અમે વીવીપેટનું મશીન ગોઠવીએ છીએ? એક કામ કરો ને, તો પછી સરમુક્તિયા સાહિત લગાવી દો તો કમસે કમ કરોડો અરબો રૂપિયા તો બચી જશે, તો જેનાથી લોકોને રોજગારી મળશે, જેનાથી બેકારોને કામ મળશે, લોકોને મકાન મળશે। હવે અમારી માંગણી છે કે અમારે ઈવીએમ નથી જોતું, અમારે બેલેટ પેપર જોઈએ છે અને એની ઝુંબેશ હવે અમે સમગ્ર ગુજરાતની અંદર ઉપાડી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના લોકોને અમે આહ્વાન કર્યા છે કે આવો સૌ સાથે મળી અને લોકશાહીનું આપણે રક્ષણ કરીએ અને ઈવીએમને હટાવીએ।